સૌથી પહેલી બુક એક બુક છે આયર્ન રેનની. એટલાસ શબ્દ એ થોડુંક એડવાન્સ બુક છે અને ખાસ એવી ફિલોસોફિકલ એમાં વાત છે અને ઓબ્જેક્ટિવિઝમ કે જે આયર્ન રેન જેની પર માનતા હતા એની વાત છે. તો જો તમને એક નવા ફિલોસોફિકલ ટર્મ્સને એ બધા પર ઇન્ટરેસ્ટેડ હોય, જો તમને પ્રેમ વિશે અને પૈસા વિશે એવી રીતના જો ઇન્ટરેસ્ટેડ હોય, ફિક્શન વાંચવું હોય એટ ધ સેમ ટાઈમ, તો આ બેસ્ટ બુક છે. એટલે 1500 પેજની બુક છે, પણ જો તમે સારા રીડર હો તો આ તો વાંચવી જ જોઈએ. તમને એક બહુ જ અલગ વર્લ્ડ મળશે વાંચવા માટે. બીજી બુક છે ગુજરાતી બુક કે જે હું નાની હતી મેં ત્યારે વાંચી હતી, કનૈયાલાલ મુનશીની ગુજરાતનો નાથ અને પાટણની પ્રભુતા. એ બંને બુક ખાસ કરીને દરેક ગુજરાતી એક્ટર અને દરેક ગુજરાતી માણસે વાંચવી જ જોઈએ. એટલું સરસ લખ્યું છે એમાં અને એટલું સરસ વર્ણન કરેલું છે આખું. આમ જે આપણને સંજય લીલા ભણસારીની ફિલ્મ જોતી વખતે જે વિઝ્યુલાઇઝેશન આપણી સામે થતું હોય છે એ વસ્તુ તમને વાંચીને થશે. તો આને જેટલા પણ ડિરેક્ટર્સ જોઈ રહ્યા છે, પ્લીઝ એની ઉપર ફિલ્મ બનાવજો ટૂંક સમયમાં, મને કાસ્ટ કરજો. તો સૌથી પહેલી બુક કે જે હું જનરલી બધાને ગિફ્ટ આપતી હોઉં છું દરેકની બર્થડે વખતે, અને એ છે તોતો ચેન. અને તોતો ચેન નામની બુક છે કે જે જાપાનમાં જનરલી વધારે વંચાય છે અને એ ત્યાંની જ બુક છે કે જેનું ગુજરાતી ટ્રાન્સલેશન પણ અવેલેબલ છે. અને મસ્ત નાની એક છોકરી છે એની વાત છે અને એની એક યુનિક સ્કૂલની વાત છે અને એમના સ્કૂલના પ્રિન્સિપલ સરની વાત છે. એટલે બહુ બધા બાળપણના કિસ્સાઓ એના તોતો ચેનના એની અંદર છે અને બહુ જ ક્યુટ અને બહુ જ સુંદર બુક છે અને જે એક જ સિટિંગમાં વંચાઈ રહેલી છે. અને જનરલી કોઈને પણ જે પહેલી બુક વાંચવી હોય તો એમને તોતો ચેન આપું છું. બીજી બુક છે એ પણ એક છોકરીની જ બુક છે અને એનું નામ છે ધ ડાયરી ઓફ એન ફ્રેન્ક. અને એ બુક જે લખી છે એ ડાયરી છે એન ફ્રેન્કની કે જે સેકન્ડ વર્લ્ડ વોરમાં જ્યારે જર્મની ઉપર હિટલર આવી ગયો હતો અને જ્યારે જીવ લોકોને સંતાઈ જવું પડ્યું હતું એ વખતેની વાત છે. અને એન ફ્રેન્ક કરીને ત્યારે એક છોકરી હતી કે જેણે 2.5 વર્ષ એક જગ્યાએ કાઢ્યા એની આખી ફેમિલીએ, અને એ દરમિયાન એણે આ બુક લખી હતી. અને 14 વર્ષની છોકરી આટલું સુંદર લખી શકે એ મેં ત્યારે વાંચ્યું અને બહુ જ સુંદર બુક છે. દરેક જણે વાંચવી જોઈએ અને લોકડાઉન પછી તો ખાસ વાંચવી જોઈએ.